विद्यार्थी मित्रों, हवे स्वाध्याय 3.2 14મો दाखलो 15મો 16મો दा सहला दाखला छे। मैं अगौथी गणी करे कारण के खूब सहला छे, ज श्रेणी खूणा गुणाकारना ज लॉजिको छे, एमां बीजुं कोई नथी। तो साबित करो के 5 - 1 = 6 - 7 - 2 - 1 - 3 - 4 आ बे श्रेणी 2/2 ना गुणाकार इज नॉट इक्वल टू 2 - 1 - 3 - 4 इंटू 5 - 1 - 6 - 7 आ बने सरखा नहीं एवं साबित करवानु छे। तो डाबी बाजू लईए 5 - 1 - 6 - 7 - 2 - 1 - 3 - 4 नियम प्रमाणे जैसो पहली हार पहलो स्तंभ, तो 5 - 2 = 10 -3 भाई 5 - 5 -4 और बीजी हार पहलो स्तंभ, बीजी हार पहलो स्तंभ, तो 6 - 2 = 12 7 - 3 = 21 बीजी हार बीजो स्तंभ, तो 6 - 1 = 6 - 7 - 6 = 28 सादरूप आपीए तो 10 - 3 दैट इज 7, 5 - 4 - 1 12 - 21 = 33 6 - 28 = 34 હવે જમણી બાજુ લઈએ, હવે જમણી બાજુનું સાદરૂપ છે 2 - 1 - 3 - 4 - 5 - 1 - 6 - 7 આમાં પણ આ બેનો ગુણાકાર, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, 5 - 2 = 10 6 - 1 = 6 એટલે આ પદ આવ્યું। હવે પહેલી હાર બીજો સ્તંભ -2 7 - 1 = 7 હવે બીજી હાર પહેલો સ્તંભ 5 - 3 - 15 6 - 6 - 24 બીજી હાર બીજો સ્તંભ 3 - 1 - 3 - 3 7 - 6 - 28 સાદરૂપ આપું 10 - 6 - 16 7 - 2 - 5 15 - 24 - 39 28 - 3 - 25 જો બંનેના જવાબ અલગ અલગ આવે છે એટલે કે આપણે સાબિત ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે સાબિત થઈ ગઈ। એવો જ દાખલા નંબર 2 છે, એ 3/3નો દાખલો છે। 3/3માં બેનો ગુણાકાર કરવાનો છે, આ રીતે આખો ગુણાકાર કરેલો છે, પછી જમણી બાજુ પણ એ જ રીતે આખો ગુણાકાર કરીને બતાવે, બંનેના જવાબ અલગ અલગ આવે છે તેવું આપણે સાબિત કરીશું। તો 1 - 2 - 3 - 0 - 1 - 0 - 1 - 1 - 0 -1 - 1 - 0 - 0 - 1 - 2 - 3 - 4 પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, ઓકે। ઉપરના પ્રમાણે જ આમાં પણ આપણે ગુણાકાર તમારે જાતે કરવાનો છે। આ દાખલો પોતાની રીતે સોલ્વ કરવાનો છે, ન સમજણ પડે તો જ PDF કે વિડીયો જોવાનો છે, ઓકે। હવે 15મો દાખલો, ક્વેશ્ચન નંબર 15। જો A ઇઝ ઇક્વલ ટુ 2 - 0 - 1 - 2 - 1 - 3 - 1 - 1 - 0 હોય તો A² - 5A + 6i શોધો। આની વેલ્યુ શોધવાની છે, રકમ જરાક ફરીથી ઇંગ્લિશમાં લખી દે કારણ કે ઇંગ્લિશ પ્રેમના વિદ્યાર્થીઓને પણ ચાલે એટલા માટે। હવે આપણે કોની કિંમત શોધવાની છે, A² - 5A + 6i એટલે પહેલાં મારે A² શોધવું પડશે। હવે A² એટલે A × A, ધ્યાન રાખજો A² એટલે A × A। ખાસ એક વસ્તુની એક નોંધ કરી લઈ ગયા સાઈડમાં, કારણ કે તમારા મગજની અંદર A² કે A³ માટે કોઈ કોન્સેપ્ટ ઊભો ન થાય। માની લો કે A ઇઝ ઇક્વલ ટુ 2 - 1 - 3 - 4 છે, તો A² એટલે તમે એવું ના વિચારતા કે હું બધા જ ઘટકોનો વર્ગ કરી કાઢું। A² છે એટલે બધા જ ઘટકોનો વર્ગ, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, આવું અર્ધઘટન થશે નહીં, આ સાચું નથી, ધ્યાન રાખજો બરાબર। A² એટલે A × A થાય, A² એટલે શું થાય, A × A એટલે તે શ્રેણીકનો તેની જોડેનો જ ગુણાકાર। એ રીતે A³ હોય તો એમાં પણ એવું જ, A² × A, A³ આવે એટલે પહેલાં A² શોધવાનું અને પછી A³ શોધવાનું। ચલો આપણે આની અંદર આ દાખલામાં શું શોધવાનું છે, A² - 5A + 6i આઈ એટલે તમને ખબર છે એકમ શ્રેણી, તો પહેલાં A² શોધી કાઢું, A × A 2 - 0 - 1 - 2 - 1 - 3 - 1 - 1 - 0 એ 2 વખત ગુણાકાર, અહીંયા પહેલી હાર પહેલો સ્તંભ 2 - 2 - 4 0 - 1 - 1 - 1 એ જ રીતે પહેલી હાર બીજો સ્તંભ એટલે આ પદ આવશે, પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે આ પદ આવશે। હવે બીજી હારના ઘટકો, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એટલે 2 - 2 - 4
બે એકા બે, ત્રણ એકા ત્રણ. ધ્યાન રાખજો, બે દૂ ચાર, બે એકા બે, ત્રણ એકા ત્રણ. હવે બીજી હાર, બીજો સ્તંભ, કારણ કે પહેલાં સ્તંભ જોડે થઈ ગયો ગુણાકાર, હવે બીજા સ્તંભ જોડે. બેનો ઝીરો જોડે ગુણાકાર કરીએ તો ઝીરો, એક એકા એક, ત્રણ. હવે બીજી હાર, ત્રીજો સ્તંભ, એટલે બે એકા બે, ત્રણ એકા ત્રણ અને પ્લસ ઝીરો. હવે ત્રીજી હાર લઈશું આપણે, તો ત્રીજી હાર પહેલો સ્તંભ, તો બે એકા બે, માઇનસ બે, પ્લસ ઝીરો. બીજી હાર બીજો સ્તંભ, ઝીરો માઇનસ એક, ઝીરો. ત્રીજી હાર ત્રીજો સ્તંભ, એક એકા એક, ત્રણ એકા ત્રણ અને પ્લસ ઝીરો. હવે આનું સાદુરૂપ આપીએ એટલે ફોર પ્લસ વન એટલે ફાઇવ થશે, માઇનસ વન ટુ, ચાર ને બે છ એટલે ત્રણ નવ, એટલે આખું આ સાદુરૂપ થયું. હવે આપણે કોની કિંમત શોધવાની છે દાખલામાં, એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ પ્લસ સિક્સ એ, એટલે એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ પ્લસ સિક્સ આઈ. તો પહેલાં એ સ્ક્વેર ઉપર આપણે શોધેલું છે તે મૂકી દીધું, માઇનસ ફાઇવ એ, એ એટલે આપણે આઈ ઉપર જે રકમમાં આપ્યું છે ને એ શ્રેણીક લખીશું. સિક્સ આઈ, આઈ એટલે થ્રી બાય થ્રીનો એકમ શ્રેણીક, થ્રી બાય થ્રીનો એકમ શ્રેણીક એટલે વન ઝીરો ઝીરો વન ઝીરો ઝીરો વન. પાંચનો અંદર ગુણાકાર કરી કાઢો, અહીંયા છનો અંદર ગુણાકાર કરીશું, પહેલાં બે શ્રેણીક વચ્ચે માઇનસ અને પછી પ્લસ, એટલે ફાઇવ માઇનસ ટેન પ્લસ સિક્સ, માઇનસ વન માઇનસ ઝીરો પ્લસ ઝીરો, પછી ટુ માઇનસ ફાઇવ પ્લસ ઝીરો. હવે એ રીતે બીજી હાર, નવ માઇનસ દસ પ્લસ ઝીરો, એટલે આ પદ આવશે. હવે માઇનસ ટુ માઇનસ ફાઇવ પ્લસ સિક્સ, પછી ફાઇવ માઇનસ ફિફ્ટીન પ્લસ ઝીરો. એવી રીતે ત્રીજી, ઝીરો માઇનસ ફાઇવ પ્લસ ઝીરો, માઇનસ વન પ્લસ ફાઇવ પ્લસ ઝીરો, માઇનસ ટુ પ્લસ ઝીરો અને પ્લસ સિક્સ, એટલે સાદુરૂપ આપો એટલે આ રીતનું આવશે. એટલે આપણે દાખલામાં શું શોધવાનું હતું, એ સ્ક્વેર માઇનસ ફાઇવ એ પ્લસ સિક્સ આઈ, એટલે આ રીતે શોધી શકાય.